ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને હાર્દિક પટેલ બે હજાર સત્તર વિધાનસભા ચૂંટણી દરમિયાન એક સભામાં જાહેરનામાનો ભંગની ફરિયાદ અનુસંધાને મહીસાગર જિલ્લાના સંતરામપુર કોર્ટમાં હાજર રહ્યા હતા બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન સંતરામપુર કોર્ટમાં હાજર થયા બાદ હાર્દિક પટેલ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી કહ્યું હતું કે તેમણે અહીં સભા કરેલી અને આના અનુસંધાને સરકારે અમારી ઉપર જાહેરાતનામાના ભંગની ફરિયાદ કરી હતી એના અનુસંધાને આજે કોર્ટની અંદર હાજર રહ્યા કાયદો અને ન્યાયતંત્ર મારા માટે સર્વોપરી છે અને એનું અમે માન સન્માન રાખીએ છીએ પરંતુ સરકારે હંમેશા અમારી સાથે દ્વેષ અને વિરોધાભાસની ભાવના સાથે પરેશાન કરવાનું કામ કર્યું છે પરંતુ ન્યાયતંત્ર પર ભરોસો રાખીને અમે તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસ કરીશું અમને ભરોસો છે કે જ્યાં ખોટું નથી ત્યાં ન્યાય મળશે આવનારા દિવસમાં સરકારની તમામ સામે સામે સરકારની તમામ ખોટી અને લડાઈ ચાલુ રાખીશું આવનારી જે તારીખ છે ઓગણીસ એક બે હજાર એકવીસ ત્યારે પણ હું સંતરામપુર હાજર રહીશ અને અહીંયાના સ્થાનિક લોકોને પણ મળીશ અહીંયાના પરિસ્થિતિથી વાકેફ થઈ જે તે ગામડા અને શહેરોની પરેશાની હશે અને સમજવાનો પ્રયાસ કરીશ ખેડૂતોના આંદોલનને લઈને કહ્યું હતું કે ખેડૂતો આ દેશની શાન છે ખેડૂતોની સમસ્યા સમજવી અને એ સમસ્યાનું નિરાકરણ કરવું એ સરકારની ફરજ હોય છે પરંતુ સરકાર અહમ અને રાવણ નીતિથી જનતા અને ખેડૂતોને પરેશાન કરી રહી છે ખેડૂત આ ધરતી પરથી ધન પેદા કરે છે અને આપણે બધાના પરિવારોને ખાવાનું પૂરું પાડે છે સત્તા પણ ખેડૂતોની સમસ્યા દૂર ન કરી શકે તો સરકારે સત્તા પરથી રાજીનામું આપી દેવું જોઈએ છેલ્લા વીસ દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો પોતાની માંગણી કરી રહ્યા છે તેવા સંજોગોમાં પોતાની જવાબદારી સરકારે નિભાવવી જોઈએ ખેડૂતો સાથે દુશ્મની કરી સરકારે સારું નથી કર્યું પ્રદેશ કોંગ્રેસ રાજીનામા અંગે કહ્યું હતું કે જે પ્રદેશ પ્રમુખ વિરોધ પક્ષના નેતાઓ અત્યારે નહીં પણ બે મહિના પહેલાં રાજીનામું આપ્યું હતું પરંતુ હાઇકમાંડ રાજીનામા ઉપર નિર્ણય કરશે પણ પ્રકારની પરિસ્થિતિ ન હોય પરંતુ પ્રદેશ પ્રમુખ વિરોધ પક્ષના નેતાએ એમને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું પણ પાર્ટીએ એની સ્વીકાર પણ ખરા ને ના પણ સ્વીકારે આ પ્રકારની પરિસ્થિતિ ન હોય પરિવારમાં પણ પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા થતા હોય છે છતાં પણ રાત્રે જોડે બેસી જમતા હોય છે અમારા ઘરની ચિંતા કોઈ ન કરે તો સારું એક તરફ ભાજપ એવું કહે છે કે કોંગ્રેસના કહેવાથી લોકો વોટ નહીં આપતા તો શું અમારા કહેવાથી ખેડૂતો આંદોલન કરે એટલે તો ભારતીય જનતા પાર્ટી શું બોલે છે એ ચિંતા કરવી જોઈએ ખેડૂતો સ્વયંભૂ પોતાની લડાઈ લડી રહ્યા છે પહેલાં એવું આંદોલન છે કે જે અહિંસંક આંદોલન છે કોઈ પણ લોકોને નુકસાન નહીં થતું કોઈ પણ લોકોનો પરેશાનનો સામનો નહીં કરવો પડતો તમે ન આપણે બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ત્યારે ભારત બંધ કરે ત્યારે કેટલું બધું નુકસાન કરતી ખેડૂતોએ મધ્યમ વર્ગ પરિવાર અને વેપારીઓની માફી માગી અમારા લીધે તેમને તકલીફ થઈ છે પણ અમારી લડાઈ અમારા ભવિષ્ય માટેની છે અમારી ખેતી માટેની છે અમારા ગામડા માટે છે અમારા ખેડૂત પરિવાર માટે છે તો હું એવું માનું છું કે ખાલી દેશના ખેડૂતો નહીં ખેડૂતો સાથે નાના નાના વેપારીઓ મજૂરો તમામ સમાજના લોકો ખેડૂતો સાથે ઊભા છે અમીન કોઠારી જેવી મહીસાગર